2501 બેકન મંગળવાર તારીખ 24/6/75 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમાધિ તંત્ર શાસ્ત્ર પર શ્લોક 55 પર સુવર્ણપુરીમાં પ્રવચન સમાધિ તંત્રના કલંક પ્રવચનનો નંબર 70 નમો નોય સૌરિયંતાણ નમો નોય સૌદાન નમો નોય સૌ આયુર્યાન નમો નોય સૌ જયાન નમો નોય સૌ ત્રિકાળવતી શ્રાવણ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યં જયંતી યોગિન કામદં ઔષધો ચૈકારાય નમો નમ મંગળમ ભગવાન મંગળમ ગૌતમી మంగళం కుంకుండారి ఉజేంద్ర మంగళం నమస్మరిస్తాయి స్వానుభూత్యాచాస్తి స్వాయి భవాయ సమాధి తంత్ర 55 గాత్రను భావార్చే ఇంద్రియోనా విషయోమా એવો કોઈ પણ વિષય નથી કે જે આત્માને હિતકર હોય. ઇન્દ્રિયનો વિષય સ્ત્રી કુટુંબ પરિવાર દેવગુરુને શાસ્ત્ર બધા ઇન્દ્રિયના વિષયો છે. ઇન્દ્રિયના વિષયોમાં પરપણું છે, સ્વપણું નથી એમાં. બરાબર. તેથી કોઈ વિષય આત્માને હિતકર છે એમ નથી. હા હા. તેમ છતાં અજ્ઞાની બહિરાત્મા જે ઇન્દ્રિયના વિષયો બાય છે, પર છે, એમાં અનાદિકાળના વિદ્યાના સંસ્કારને લીધે પોતાનું સુખ ને શાંતિનો ધ્યેય તો દ્રઢ છે. સુખ ને શાંતિની પ્રાપ્તિ તો દ્રઢથી થાય છે, સ્વદ્રઢથી. એના ધ્યેયની જેને ખબર નથી, એ ઇન્દ્રિયના વિષયમાં અજ્ઞાનથી હિતકારી હોય તેમ માને છે. અજ્ઞાની બહિરાત્મા એ અવિદ્યાના સંસ્કાર છે. હા હા હા. ગાણો ટૂંકું મેં હિતકર ધર્મને કરનારને તો સ્વદ્રવ્યનું ધ્યેય જોઈએ. જે અનિન્દ્રિય છે જેમાંથી આનંદ અને શાંતિ આવે એ ધ્યેયને છોડીને અજ્ઞાની ઇન્દ્રિયોના પર્વ પદાર્થના વિષયમાં અજ્ઞાનના સંસ્કારથી તેમાં રતિ કરે છે, પ્રેમ કરે છે પર પદાર્થમાં. હા હા. આસક્ત રહે છે ભગવાન આનંદનો નાથ એને એ ભૂલી જાય છે. પર્યાયનો ધ્યેય દ્રવ જોઈએ, સક્રિય પરિણામ એ જીવના એનો ધ્યેય નિષ્ક્રિય ભગવાન આત્મા છે. સમજાણું? એને ઠેકાણે સક્રિય જે પરિણામ એ ઇન્દ્રિયના વિષય તરફ ઝૂકીને તેમાંથી રતિ એમાં રતિ પામે છે. હા એ અજ્ઞાન ને લઈને છે. હા હા. ઇન્દ્રિય વિષયોનું સુખ તે સુખ નથી, એટલે પાંચ ઇન્દ્રિય તરફના વલણમાં
રાગ થાય એ સુખ નથી. કારણ કે તે પરાધીન છે, પરયુક્ત બાધા સહિત છે ને, અંદર પરાધીન છે. પાંચ ઇન્દ્રિયોના તરફના વલણના ભાવમાં સુખ નથી, એ તો પરાધીન છે. પરાધીન એટલે જે સુખની કલ્પના પરને આધીન છે. સો ભગવાન એમાં આધીન એમાં આવ્યું નથી. વાસ્તવમાં તે દુઃખ જ છે. પાંચેન્દ્રિયના વિષયોના વલણમાં દુઃખ જ છે. સમજાણું કઈ? અણિન્દ્રિયનો જે પર્યાય એનો વિષય જે આત્મા, એમાં સુખ છે. ઇન્દ્રિયના વિષયમાં સુખ તો માનેલું કલ્પેલું દુઃખ છે. બીજી રીતે કહીએ તો પાંચેન્દ્રિયના વિષયના વલણમાં અધર્મની ઉત્પત્તિ થાય છે. અને ભગવાન પૂર્ણ આનંદનો નાથ, પૂર્ણ સ્વરૂપ, એના ધ્યેય આનંદ થાય છે. એ વાસ્તવિક સુખ અને વાસ્તવિક એ શાંતિ છે. આ શાસ્ત્રના ભણતર એમ કે છે. એ તરફનું લક્ષ છે, રાગ છે, દુઃખ છે. લખવામાં જે લોલન જાય છે એ રાગ છે, કહેવામાં જે જાય છે એ પણ રાગ છે, અને એ દુઃખ છે. શું વિતરાગ માર્ગ. વિતરાગ સ્વરૂપ જ ભગવાન છે, જીન સ્વરૂપી આત્મા. એ જે કરવાનું હતું તો એને ધ્યેય બનાવીને આનંદ નો અનુભવ. ધર્મને નામે પણ પર તરફના ભૂલણમાં રાજી થઈ જાય, ખુશી થઈ જાય. એ અજ્ઞાન છે કે છે. સમજાણું કઈ? શાસ્ત્રના ભણતર એ વિકલ્પ ના બાળને કીધું ભાઈ, વિકલ્પ નહીં કવશમાં બારનું ઘણું વિકલ્પ. એમાં પણ અનુભૂતિની વિધિ કીધી છે એમ કીધું છે ને. વિહિતમ વિધિ આનંદના નાથને રોજીને જે આનંદ અનુભૂતિ થાય, એવી વિધિ બારમાં કઈ છે. અને એ આત્માના જે અબંધ સ્વભાવને પકડતા જે શાંતિ ને આનંદ આવે, એ જૈન શાસન છે. એ ધર્મ છે, એ જૈન શાસન છે, એ વાસ્તવિક સુખનું વેદન છે. બાકી તો પાંચ ઇન્દ્રિયના વલણથી સેના એને અભિમાન. બહારના ભણતરના અભિમાન
મિથ્યાતના સંસ્કાર છે. વાહ ચંદ્રભાઈ સારી વાત છે. એ મગજ ખાઈ રહી નથી, પછી ફોટ લીધો તો હવે એની અસર દેખાય. પૂછું કે કેમ લીધું? હા હા શરીર એવી સ્થિતિ છે. હા હા અજ્ઞાની એમાં અશક્ત છે. આ પરતરફના વલણના ભાવમાં અશક્ત છે એ દુઃખી છે. હા 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 આવી વ્યાખ્યા. અને એવું સ્વરૂપ જ છે. એવું દિગંબર સંતો વિતરાગમાં આવેલા છે ને, વિતરાગતાની વાત કરે છે. આ બાજુ ઢળતો રાગ છે, દુઃખ છે કે હા હા ઇન્દ્રિય વિષયોનું સુખ તે સુખ નથી, કારણ કે પરાધીન આકુલતા વાળું છે. હા હા અથીર છે, ક્ષણભંગ છે, વિચ્છિન્ન નાશ થાય તેવું છે. પરિણામે દુસ છે, દુઃખને સહન કરે એવું છે અને બંધનું કારણ છે. આ એકડો છે ને સર્વોત્તમ સાર 76 ની ટીકા. તેમ છતાં અનાદિ મિથ્યાતના સંસ્કાર વશ જો મિથ્યાત ક્યાં સુધી જાય છે. અનેક ગુરુ કઈ શાસ્ત્ર ને છોડ્યા, મિથ્યાત ગયું. સુદેવ સુશાસ્ત્ર ને પકડ્યા, પણ એના તરફના વલણનો તો રાગ છે કે છે અને એને દુઃખ છે. આ મિથ્યાતના સંસ્કારવશ અજ્ઞાની તેની રૂચિ કરે છે અને તેની પ્રાપ્તિ માટે ચિંતા કરી. હા હા રાત દિન તેની પાછળ લાગ્યો રહે છે. અહીં તો ત્યાં સુધી લઈ ગયા, શાસ્ત્રમાં પણ વારણ લાગ્યો રહે છે એનો એ સંસાર છે. અમિત ગતિમાં કહ્યું છે નહીં પર વસ્તુ તરફના વલણ ની હોય છું અને એમાં ઉત્સિત વીર્યનું અટકવું. હા હા દુઃખરૂપ છે. સ્વ વિષય અનિન્દ્રિય અતિન્દ્રિય આનંદનો માત એને ધ્યેયમાંથી છોડી દઈ, પાંચ ઇન્દ્રિયના વિષય તરફ એટલે શાસ્ત્ર તરફ વલણનો આ ભાવ પણ દુઃખરૂપ છે ત્યાં લાગ્યો રહે છે. રાત દિન એની પાછળ જેની જેની રૂચિ તેનું વીર્ય ત્યાં કામ કર્યા
રુચિ અનુયાયી બાય પદાર્થની અનુકૂળતાની મૂર્ટ પે મૂર્ટ માનવી નિછાત છે એમ શાસ્ત્રના ભણતરના પરલક્ષી જ્ઞાનથી મૂર્ટ માનવી નિછાત છે આ હા વલણ ફેર છે ને એમ કે છે આમ છે ગરમીની દશાનું વલણ દ્રેલ છે સ્વ છે એને છોડીને પરદ્રવને વિષય બનાવે છે આ એ દુઃખરૂપ છે બંધનું કારણ છે આ તેની પ્રાપ્તિ માટે ચિંતા કે રાત દિન લાગ્યો હોય છે વિશ્વ હિતકારી કે સુખદય નથી આ હા હા પાંચ ઇન્દ્રિયના વલણવાળું જ્ઞાન કે એ વસ્તુ એ હિતકર નથી આ હા હા સુખદાય નથી તેઓ અકિંચિત કરશે એ પ્રવચન સામે ગાથા આપે છે પછી ગાથનો ભાવ આપે સંસારમાં કે મોક્ષમાં આત્મા પોતાની મેળે સુખરૂપ પ્રણમે છે હા હા શું કે છે સંસારમાં પાંચ ઇન્દ્રિયના વિષયો એની કલ્પનાના સુખને અકિંચિત કરશે એ કલ્પના માને છે કે આ સ્પર્શમાં સુખ છે ઇન્દ્રિયના સ્પર્શો કરીએ તો સુખ છે શબ્દ હારા સુખી પ્રશંસાના સાંભળીએ તો સુખ છે નિંદાના સાંભળીએ તો દુઃખ છે એ બધા વિષયો અકિંચિત કરશે એની કલ્પનાને એમ કે છે જે કલ્પના કરી કે મને સુખ છે એનામાં દુઃખ છે સુખ છે એના વિષયો છે અકિંચિત પર વસ્તુ શું કરે છે પોતે જ પોતાને ભૂલીને પર્યાયમાં આવા રાગદ્વેષના પરિણામ ઉભા કરે છે અને વિષયો છે માટે આ ઉભા થાય છે એમ નથી અને મોક્ષમાં પણ સુખરૂપ પોતે પરણમે છે દેવગુરુ ને શાસ્ત્ર મળ્યા માટે સુખરૂપ પ્રણમે છે એમ નથી સત્સમાગમ મળ્યો માટે તેને સુખરૂપ થાય છે આત્મા એમ નથી એ વખતે પણ કલ્પનામાં એમ આવો ભગવાન મળ્યા ગુરુ મળ્યા શાસ્ત્ર મળ્યા એવી કલ્પના એ ચીજને એ ચીજ કંઈ એને કલ્પના કરાવતી નથી હા હા વિષયો તો એની કલ્પનામાં અકિંચિત કર છે હા 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 વિષયના ભોગ કાળે ઇન્દ્રિયોની ક્રિયાઓ થાય શરીરની એ ક્રિયાઓ એને સુખની કલ્પના કરાવે છે મિથ્યાતની એમ નથી હા હા
સમજાણું કાંઈ એમ મોસંબી ને ઊંચી ચીજ કરી મેસુ કરી ખાતા એ ક્રિયા થતા એને જે રાગ થાય છે કે ઠીક છે એ રાગની કલ્પનાને એ વિષયો અકિંચિત કરશે. હા 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 સમજાણું કાંઈ એની પ્રશંસા કાને સાંભળી અને એને કલ્પના થઈ કે આ આ ઠીક એ ભાવને પ્રશંસાના શબ્દો અકિંચિત કરશે. એમ નિંદાના શબ્દો સાંભળ્યા અને એને ઠીક ન લાગ્યું એવો જે અભાવ એ ભાવને નિંદાના શબ્દો અકિંચિત કરશે. હા 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 આવું જ સતનું સ્વરૂપ છે. અહીં સમાધિ ને અસમાધિ ની વ્યાખ્યા છે ને એટલે જેટલું પર તરફના અવલંબમાં જાય છે એ બધી અસમાધિ છે એમ કેવું છે. હા 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 એટલે કે દુઃખ છે એમના આપણા સાધુ મળ્યા છે ને દેવચંદજી ત્યાં જાણે એમ કે આંબેલો કરી શું કહેવાય તમારું નહીં શીખ કેવું પ્રાર્થના શંખેશ્વર શંખેશ્વર ત્યાં એમ કે આંબેલ કરી બહુ આનંદ આવ્યો કે અરે ભાઈ દેવચંદ છે ને એ વિચાર આમ આવ્યા તો નવ આ ખાસ એક નવ એક મારે છે ખાસ આમ એમ કે મારા મહાવીરથી આવ્યા છે ત્યાં સિમંદર ભગવાનની દીક્ષાની તિથિ કઈ કઈ એ કઈ ખબર નથી બેનને પૂછો કે બેનને પૂછો ચંદુભાઈ પાસે પૂછ્યું હા એ તિથિનું કે શંખેશ્વરમાં શું કીધું મીઠા ખાવે છે લુખો હાલમાં મીઠો રાખે એ તો જડ ની પર્યાય છે એને તો જીવ અડતોય નથી સ્પર્શતોય નથી એ જળની પર્યાયની તો જીવમાં નાસ્તી છે છતાં કલ્પના ઉઠાવે કે મને ઠીક પીણું આ તપસા થઈને નિજરા થઈ ધર્મથા મિથ્યા સંસ્કાર છે એ મિથ્યા સંસ્કારને એ વિષયો અકિંચિત કરશે એમ કે એને આ ભાવ ઉત્પન્ન કરાવ્યા છે એમ નથી. તેમાં વિષયો અકિંચિત કરશે આ ગાથા છો અર્થાત કાંઈ કરતા નથી. હા સ્ત્રીનું શરીર માખણ જેવું સુન રંગે રૂપાળું ફરસે હું આવું ફરસે હું આવું ગંધે સુગંધ હોય એ છે કે એમાં જે એને પ્રેમ થાય છે એ પ્રેમમાં એને ઠીક લાગે છે એવી જે સુખની કલ્પના એને આ વિષયો અકિંચિત કરશે કાંઈ એને કરતું નથી. હા 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 સમજાણું કાંઈ અ
અજ્ઞાનીઓ વિષયોને સુખના કારણ માની. આવે છે ને વેદ વેદક મને વેદ વેદક માં આવે છે ને ભાઈ, ધર્મી પર પદાર્થ ને ઈચ્છતો નથી. કેમ કે પર પદાર્થ ઈચ્છે ત્યારે પદાર્થ નથી, અને પદાર્થ આવે ત્યારે ઈચ્છા રહેતી નથી. એવો મેળવીને એની કોણ ભાવના કરે? કેમ કે વેદ વેદક માં આવે છે ને કોણ ખાતો નહીં. એ પ્રશ્ન પેલો થયો ભાઈએ કહ્યું દાસ પરસોત્તમ દાસ અહીં આવ્યા પેલા અહીંયા આવ્યા. જે ઈચ્છા કરે તે પદાર્થ અત્યારે નથી, અને જે પદાર્થ આવે ત્યારે તે પ્રકારની તે ઈચ્છા તો રહી નથી. એવી નિર્થક ઈચ્છા કોણ કરે? જયારે એને મેળવવાની ઈચ્છા ત્યારે પદાર્થ નથી, અને પદાર્થ આવે ત્યારે મેળવવાની ઈચ્છાનો કાળ હોય એવી ઈચ્છા ગઈ તો સમજાણું કાંઈ. બહુ સૂક્ષ્મ તત્વ છે ભાઈ, વિતરાગ માર્ગ ની અંદર ઓળખવો એ અપૂર્વ છે. જેને ઓળખાણો થયો એને સંસાર ન મળે. હવે થઈ સંસાર તો પરલક્ષ ના ભાવથી ઉત્પન્ન થતો હોય, સમજાણું કાંઈ. પોતાના સ્વના લક્ષ્ય જે ઉત્પન્ન થાય ભાવ, એ તો સંસાર નો હોય. એટલે કે ભાવમાં સંસારનો અભાવ છે. અને પરલક્ષ્ય જે ભાવ થાય એ સંસાર છે, એમાં મોક્ષના માર્ગનો એમાં અભાવ છે. તેથી કંઈક અજ્ઞાનીઓ વિષયોને સુખના કારણ માનીને નકામા તેમને અવલંબે છે. અવલંબે એટલે કે એનો આશ્રય કરે છે. આવો ઉપદેશ એમાં ચપટ બોલાવતા હોય પંડિતો વ્યાખ્યાન કરે છે. ભાઈ જેમાં પરના લક્ષના વાળા ભાવ મુખરૂપ છે, એમાં જેની હોશું છે મિથ્યા ભાવ છે. આ કે છે અજ્ઞાનીઓ માનીને અવલંબે છે. હવે પ્રવચન સામગા છું, જેમને વિષયોમાં રતિ છે. વિષય શબ્દે પર તડપના વરણ વાળી દશાઓ બધી જેમને વિષયોમાં રતિ છે તેમને દુઃખ સ્વાભાવિક જાણો. એ દુઃખ રૂપ જ છે, સ્વાભાવિક દુઃખ છે. એ પર્યાયનો સ્વભાવ છે ને, એ તો આપણે આવી ગયું ને સ્વભાવમાં. દુઃખ નો એ સ્વભાવ છે, આવ્યું ને કેમ આવ્યું ખબર તો સા. સ્વાભાવિક ચૈતન્ય પરિણામ ના રાગરૂપી સ્વાભાવિક પરિણામ નો આવ્યો એમાં એવું પ્રવર્તન સાર વિભાવને પણ સ્વભાવ કીધું. સ્વાભાવિક પરિણામ કઈ અર્થમાં આવી ગઈ?
હમણાં વંશનો હે એક છબી અહીં એક છબી પેલા કરતા કર્મ કરતા ચંદ કર્મ નહીં ચાર કરતા હતો કારણ કે હું એકલો હોઉં ઉપરત ચૈતન્ય રૂપ સ્વભાવ વળી એ હતો ચૈતન મેલા ચૈતન્ય રૂપ સ્વભાવ વળી સ્વતંત્ર હતો આ કરતાનો પેલો બોલ છે અને પછી પણ એકલો ઉપરત ચૈતન્ય રૂપ સ્વભાવ વળી સાધકતમ હતો હા હા અને કરણમાં પણ કર્મમાં એકલો જ ઉપરોક્ત ચૈતન્ય પ્રણવાના સ્વભાવને લીધી હા 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 આત્માથી પ્રાપ્ત એ હું એકલો મારા એ સ્વભાવ મારા સ્વભાવ હતો હા 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 અજ્ઞાનરૂપી ભાવ જેમને વિષયોમાં રતિ છે ભગવાન ત્રિલોકનાથ આનંદમાં જેને પ્રેમ નથી પરમાત્માના સ્વભાવમાં જેને રતિને રુચિ નથી હા આનંદનો નાથ પોતી નિદાન પીડ્યો છે એના પ્રત્યે જેને પ્રેમ નથી રુચિ નથી ધ્યેય નથી વર્ણન નથી હા એ પાંચ ઇન્દ્રિયના તર વિલનમાં હતી એમને દુઃખ સ્વભાવી ને જાણો દુઃખરૂપ સ્વભાવ જ એનો દુઃખરૂપ છે હા હા એટલે કોઈ કારણે દુઃખ છે એમ નહીં હા હા બહારના વિષયોમાં પ્રેમ એ જ સ્વાભાવિક દુઃખ છે એમ કે છે હા હા એટલું એને ખસેડવું પડશે કારણ કે જો દુઃખ તેમનો સ્વભાવ ન હોય ભાષા નો તો વિષયાર્થ વ્યાપાર ન હોય તો વિષયને કારણે એને બાય તરફનો ઝુકાવ ન હોય પ્રશંસા સાંભળવાની એમાં એનું વર્ણન ને ખુશી પણ એ વિષયમાં એને દુઃખ છે તેથી દુઃખી ત્યાં ચંપલાવે મારી પ્રશંસા કોણ કરે છે હા હા મને કોણ વખાણે છે મને ગણતરીમાં કોણ ગણે છે હા જેમને પર પદાર્થ પ્રત્યેના વલણમાં રતિ છે તેમને દુઃખ સ્વાભાવિક જાણો હા 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 એટલે કે અસમાધિ છે ને સમાધિ તંત્ર છે ને અને પરતર્પના વલણમાં અસમાધિ છે હા 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 ચાહે તો ભગવાનની વાણી સાંભળવા કાળમાં જે રાગ આવે એ સમાધિ છે જો એને દુઃખ સ્વાભાવિક ન હોય તો પરતરફના વેપાર કેમ નો ન છોડે પરના વેપારમાં વર્તે છે હા દુઃખી પ્રાણી પરના તરફના વેપારમાં પ્રવર્તે છે અજ્ઞાની બાહ્ય ઇન્દ્રિયોના વિષયમાં સુખ માને છે
અજ્ઞાની બાય ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માને છે, તેના ગ્રહણની નિરંતર ઈચ્છાથી સદા આતુર વ્યાકુર રહે છે. આ આતુરતાનું દુઃખ તેને કેટલી વખત એટલું અસહ્ય લાગે કે વિષય ગ્રહણ કરવાના નાશ પ્રયત્નમાં કદાચ મૃત્યુને ભેટવું પડે. પણ એ પરના તરફનું રમ છોડે નહીં. એટલું અસહ્ય લાગે કે વિષય ગ્રહણ કરવાના પ્રયત્નમાં કદાચ મૃત્યુને ભેટવું પડે તો પણ તેની દરકાર કરતો નથી. આખાઈ થયો શરીરનું હવે પણ વિષયમાં જતા જતા મૃત્યુ થશે તરત. ખબર છે ડાક્ટરે કહ્યું હોય એક માણસને ઈસ્પિતાલ એટલા રહ્યો અને સારું થઈ ગયું, કાલે એને જવાનો રજા હતી. પણ જે કામ કરનારી બાઈ હતી એને અરે પ્રેમ થઈ ગયો, એને જતા એની યાર વિષય લીધો લે છૂટી. વિષયોનું લક્ષ છોડવું એને અસહ્ય લાગે છે. મૃત્યુ ભાળે તો પણ તે એમાં ઝંકાવે છે, ઝંપલાવે છે. આ તો થોડ દાખલામાં સૂક્ષ્મ પડે તો અંદરમાં જે રાગનો રસ છે ને એને છોડવા ચાહતો નથી એટલે પરમાત્મા મૃત્યુ થઈ જાય દે છૂટી જશે. અરે આ જ કરવાનું હતું, મારે આ કર્યું નહીં, કાલ કરીશ કાલ કરીશ કાલ કરીશ એમ કરતા હૃદય છૂટી જાય છે. મૃત્યુના દુઃખ કરતા આકુરતાનું દુઃખ વધારે લાગે છે. આ ખોટ જાય પરજનું જયારે એવું થાય છે ને ત્યારે એને વર્તમાન ખોટની એની આકુરતા એને મૃત્યુ કરતા વધારે લાગે છે. મૃત્યુ થઈ જાય છૂટશે અહીં છે ઘણા વાણિયા મરે છે ને નહીં તમારે અમદાવાદમાં કોણ કોક હતું નહીં બાર નામ આવ્યું છું હું અમદાવાદમાં નહીં સારા ભાઈ ખોટ ગઈ તો કઈ સમ નથી અમને પૈસા હતા નહીં ઝેર ખાતે એટલે મૃત્યુના દુઃખથી આકુરતાનું દુઃખ વધારે લાગે છે. એમાં મૃત્યુને લઈને પણ આકુરતા ગણતો નથી મૃત્યુની. આ બે નમાજોનું પણ લાલભાઈ દીકરી ક્યાં આવે લાલભાઈ ને ગીરી રે ઓળો વર્ષ સત્તર વર્ષ કે લાલભાઈ કોણ હવે એને ઘરે ઉછી અહીં કરોડપતિને દીધી. બાર મહિના નથી આ લગ્નને પાણીમાં ઝંપલાયું આ પ્રતિકૂળતાના દુઃખ આગળ મૃત્યુ એને હેલું લાગ્યું પસંદ કર્યું. આગળ લાગ્યું હવે અહીં શું હતું ભાઈ ગામમાં મામા હતા ગામમાં એને ભાઈઓ હતા હું જઈને ના જાત બાપુ મને કઈ ઠીક પડતું નથી ત્યાં હું હવે અહીં રહેવાની છું એનો
શું ચાલે છે, શું થાય છે, જરા પાછું એ મળદું તે બી મરીને તે બી કાઢ્યું લાગે છે, તેથી એને આંખ ને કઈ થયું નથી. અને આપણા ધીરુભાઈ રજનીભાઈ ના ભાઈ ને ધીરુભાઈ જામ જ પીડ્યા, ચોવીસ કલાક આંખ બધું થઈ ગઈ માસમાં કઈ છોકરાઓ પછી કોલેજ વાળા એ બહુ ધામધૂમ થઈ પછી બધા કાઢ્યા. કટારામાં થાય કે એના ભાઈ બંધ હોય ને બધા ફૂલના હાર ને ફૂલ નાખીને કઈ તો અકસ્માત પડી ગયો ને એ કઈ લપટી ગયો એમાંથી. શું કહેવાય લીલફૂંક લીલફૂંક નો અમે લપટી ગયા કરતા આવડે નહીં. હા હા અમે જોવા ગયા હોય તળાવ બીજા વર્ષે ગયા તમે આનંદ. હા હા એને તો અકસ્માત થઈ ગયો પણ આ જાણી નહીં પડે મરે. હા 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 જીવ નેરો શરીર આ સાધન શું કરતા છે. હા હા એને વર્તમાન આવી પડેલી પીડા એટલી આકરી લાગે કે મૃત્યુ વાગો એને આકરી લાગે. મૃત્યુનું ખબર વધન પડે મૃત્યુ. હા 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 અફીણ ખાઈને મરે છે મરે છે. અહીં નતું કરી એક પેઢી આ પાછી હતો દોડા ચારસો ના પગાર વાળો તે દીઓ બાણું ની સાધુ વાંચે હીરાબાઈ ના મકાન માં તે દી પણ ઘણા વર્ષ થી આઠ ને એક જ ઊંચાણ ચાલ્યો છે ત્યાં આવ્યો સમજો હાથ કાઢ્યો મેં ભાઈ અહીંયા હાથ ની આ દુકાન નથી અહીં તો આત્માને જોવાની દુકાન છે. એ જાણે ક્યાંક મોટા માણસ જ કે છે ક્યાં નથી. હા હા એ બે ત્રણ મહિને આમ હું બંદૂક ખાઈ મરી ગયો કારણ કે જે પ્રત્યેક ઉતાર ગમે તે હોય એમને ઢોળામાં હતું પાસે ચારસો નો પગાર બાણું ની સાલ ઓગણચાળી વર્ષ પહેલા હે એનો બાપ રાજકોટ થી. હા હોય ભાઈ. હા પણ એને ચારસો નો પગાર એમાં કોઈ એવી પ્રત્યેક ઉતાર લાગી મૃત્યુ એને હેલું લાગ્યું હે કે માસીમાં બેઠા છે કે આવો ભાઈ ત્યાં દુઃખ થી મુક્ત છે ને અહીંયા. હા હા એ ક્યાં કઈ તો મુંજાઈ ને મુંજાઈ ને ફટ. હા હા મૃત્યુના દુઃખ કરતા આકુરતાનું દુઃખ વધારે લાગે છે ને. હા હા છે અંદર જ્યોતિ ન હોય સ્વભાવ તો વ્યાપાર નહીં વિશે વિશે. એ રીતે ઇન્દ્રિયોના વિષયોમાં વાસ્તવિક સુખ નહીં હોવા છતાં અનાદિ અવિદ્યાના સંસ્કારને લીધે અજ્ઞાની તેમાં રત રહે છે. આઘાતના સંસ્કારથી કેટલા પવર કરવા પડશે એની એની ખબર જ નથી. એક ભવની પ્રતિકૂળતાના દુઃખને ટાળવા મૃત્યુને હેલું કરીને ગયો બાપુ અનંત મૃત્યુ પાછા છે તારે માથા. આ છોડી હું બિચારી ક્યાં મરી નીકળી છે પશુમાં ગઈ છે બહુ એવા ભાવના હોય કહ્યું નરકનાથ. ત્રિંજ પશુ થઈ છે લાલબાઈ કઈ તું મેં તો પશુ થઈ છે ક્યાં ખાતે નરકમાં તો એવા પરિણામ મને પ્રાણ. હા હા સંસાર જેવું છે કે છે અનાદિ મિથ્યાત્મા સંસ્કારને લીધે
આવા બહિરાત્મા ઉઠાય છે એ 56માં કહે છે. ચિરમ સુષુપ્ત તમસી મુંડાત્મનમ કુયોનિષુ અનાત્મી આત્મભૂતેષુ મમહમિતિ જાગૃતિ. ચિરકાળથી અનાદિકાળથી મુંડાત્માઓ એટલે બહિરાત્માઓ સુઈ રહ્યા છે. સુઈ રહ્યા છે આત્માને શું ચીજ છે ભાન. સાધુ થઈને પણ જો ન્યાય પણ નહીં કે ગામમાં ભૂટાન વઢવાનું 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 નહીં ખાને પછી સાધુ અમે ગયા સા ને એકાણું દરિયાની પાસે એકાણું વ્યાખ્યાન વાંચતા બહાર ધર્મશાળા 3,000 માણસ એક સાધુ ભોગવતો ત્યાં કાંપમાં એકલો રહેતો એ આવ્યો હતો પાત્રા દેવા પાસ મહારાજ મારા પાત્ર એકલો મુંજાઈ ગયો છે એવો મુંજાઈ ગયેલો પાત્રા કંઈક આપવા આવ્યો હતો સીધી વીરજીભાઈ ત્યાં કાંપમાં હતા કંઈક આવેલા નહીં આવેલા આ એકાનું ની વાત છે જી છોડ્યું નહોતું ત્યારે 90 ની વાત સાથે એ એવો મૂંઝાયેલો સાધુ એકલો કોઈ કંઈ માન આમ નહીં મળેલું હોય અને વેશ લઈને વરદતો અમારી પાસે આવ્યો કે ત્યાં એની કંઈ દોરી રાખી છે હારી હરખી મીણની પાયેલી દોરી એ દોરી બાંધીને લટક્યો કાંપનો પાછળ છે ને એની પાસે રહેવાના ઘરે છે ને બધા સાધુના ત્યાં અને બહારનું બંધ કર્યું ખબર પડી બધું જીવનભાઈ ને આપણા જીવનભાઈ જીવ મૂળજી તમારા એ કેતા હો કે જ્યાં જોઈએ બહાર ના બંધ આમ જોઈએ તો લટકે મળું સાધુ બહુ પતિ હા પછી ગણું કેવું દાબીને વાત બહાર તો માંડવી બનાવી માંડવી બની જઈ નંદા જઈ નંદા બહાર મેં એમ કહેવાય કે આ સાધુ અપઘાત કરી જાય શેઠિયાઓની ઉડી જાય એ કહેતો જ નહીં બધા બે ચાર પણ ભેગા થયા એ બોલશો નહીં મને વાતો ઉતારીને ગળે એવું જ પડી હોય ને આમ ડુંગળું ડુંગળું સરખું કરીને થોડી કોઈ જોઈશે તો કે આપઘાત કરે આવા તો અનંત વાર ચિંતા બહારની માં મરીને પડે છે ચિરકાળ અનાદિકાળ મુંડાત્માઓ એટલે બહિરાત્માઓ સુઈ રહ્યા છે અતિ જડતાને પ્રાપ્ત થયા છે. ક્યાં સૂર્યા છે કુયુનિયોમાં નિત નિગોદાદી 84 નિત નિગોદ જેમાંથી નીકળવું નથી હજી એમાં ને એમાં પીડ્યા છે. નિત્ય નિગોદાદી 84 યોનિસ્થાનોમાં નિગોદાદી શું થતા તેમાં સુતા છે અંધકાર અનાદિ મિથ્યાતના સંસ્કારને વશ થતા સુતા છે. સ્વભાવની ખબર ન મળે અને મિથ્યાતના ભાવમાં પીડ્યા એને પછી સુતા છે. એવા થયેલા સુતા છે સુતેલા બહિરાત્માઓ જો સંઘની ઉત્પન્ન થઈ સંઘનીમાં આવે મનમાં જીવ એટલે દૈવ વર્ષા જાગ્રત થાય
પણ ઉગાડની અપેક્ષા તો તેઓ મારું હું એવો અધોષાય કરે છે. જાગર એટલી ઉગાર થાય. નિગુણમાં તો ખૂબ સમય છે નહી, અહીં કઈ ઉગાર થયો આવ્યો. ત્યાં એવી બંધાઈ જાય સંઘની પચંદ્રી ને સૂક્ષ્મ આવ્યો ત્યાં આ મારું હું એવો દુષાય કરે છે એમાં અનાત્મભૂતમાં. ત્યાં જ્યાં ઉઘાર થયો ત્યારે પછી જે અનાત્મભૂત વસ્તુ રાગ શરીર વાણી મન બધી અનાત્મ પર બધી અનાત્મ વસ્તુ એમાં મારું હું એવું એકત્વ બુદ્ધિ કરે છે. બાયડી છોકરા કુટુંબ પૈસા આબરું નિર્જી મળી એ બધું અનાત્મ પર છે એમાં મારું છે એમ અધુષાય કરે છે. જે એનામાં નથી એના નથી અને એના થઈને રહ્યા નથી એમાં મારું છે એવો અધુષાય જ્ઞાની કરે છે. નિગુદમાં પીડ્યો છે ત્યાં તો કે છે જળ છે હોઈ રહ્યું પણ બહાર આવ્યો સંઘની પચંદ્રી. આ મારો દીકરો આ મારી બાયડી આ મારા મકાન આ મારી આબરૂ આ મારી દીકરીઓ આ મારા જમાય ને આ મારા વેવાય ને વેવલા અનાત્મભૂતમાં ને અનાત્મભૂતમાં અનાત્મમાં એટલે વાસ્તવમાં અનાત્મભૂત એટલે પોતાના નથી જોયું તેવા પુત્ર એટલે આદિ. ક્યાં એનો પુત્ર હતો એનો આત્મા જુદો એના સરહદકણ જુદા. સ્ત્રી આદિ એમાં કે પછી આબરુ મકાન પૈસા આ મારા છે પૈસા અમારા બાપે મૂકી ગયા છે 5 લાખ 10 લાખ મૂકી મારા છે. અને શ્રીમંત છે પહેલેથી ગર્ભ શ્રીમંત. આવું અણાત્મા આ તો થોડું ભાષા છે પણ અનાત્મા એટલે રાજની માં અને પુત્ર સ્ત્રી કુટુંબ પરિવાર હાલમાં ભગવો હોય હાળાનો હાવો પણ પૈસા વાળો આબરૂ વાળો હોય તો કહેતા એને હરખ આવે અમારા હાળાનો હાવો. મુંબઈમાં આવું છે ચીંટું તારે હું પણ એમાં અમારા હાવાની મુંબઈમાં શું કહેવાય મોટું હે મેયર લો મારે મેયર અને દીકરાનો દીકરો એનો કોઈ હાવો હોય એ પણ વિલાઈ ગયો હોય તો પાછ મોટી કંઈ લઈને આવ્યો ગણીને આવ્યો છે બપોર પ્રસાદમાં તારે હું એમાં મૂર્ખાઈ એ દે છે કેટલી પણ એ મારા છે એ હું માને છે એટલે એવો દુષાય કરે છે. જે એને કાંઈ ખબર નથી પરદ્રવાળી શરીર મને નિરોગી મળ્યું છે મને મારા શરીર નિરોગી છે ઊંઠ ચોપડવી પડતી નથી એસી વર્ષ ત્યાં કોઈ હું ચોપડી નથી રોગ આવી માથું દુખ્યું નથી અને હવે આવ્યું આ એકદમ તારે નક્કી હવે મરણ નું સામું લાગે થોડી એમ બોલે આવું જે દુખાયું એકદમ રોગ
મરનું લાગે છે, આપણું આપણે મન થયું નથી. હા હા, આ જોયા છે બધા સમજના છે. મૂર્ખાઓના કઈ ગામ જુદા હોય છે. અને અનાથનું જે શરીરાદિમાં તેમાંથી હું જ સંગાયું પાછું, પુત્રી સ્ત્રી લઈને પછી આવી નાખી, શરીર વાણી મારો કંઠ અને શરીર એવું સુંદર કે સાધારણ માણસ પણ આકર્ષાય, હે પ્રભુ પણ ક્યાં તારા તો જળ માટી છે. વાણી એવી મીઠી નીકળે, એવી વાણી આ છોડી હમણાં મૂકી એને કીધું તું ને, જયપુરમાં છે નહીં શું કહેવાય, આદર્શનગર મંદિર છે, સીધી છોડી બોલી છે 6000 માણસ વ્યાખ્યા ના કરતી, બી છોડી બધા અહીં આવી પદમ, હમણાં ગયા હતા ને ટોંક થી પદમપુર વ્યાખ્યા નાખ્યું સાડા ત્રણ, ત્યાં તો ત્યાં ના બહુ માણસ, ત્યાં આખો હોલ મોટું ભરાઈ ગયું જોવા હતા ત્યાં. હાજે તો અમારે વહી જાઉં ચોઈકું તી છોડી, અમે હાર કરતા હતા ને હાર કરી દઉં છું ને ત્યાં બોલી, ઓમ એમ એમ કરીને બોલે છે ને, એ આપણે ભાઈ બોલે છે સારો નટવું ઘટવું, ઓમ એવું મળ્યું એમ કે બોલ, પણ એ બી કંઠથી કંઠ મારીને ફરીને એને મળ્યું, તું તો વહી લાગ્યું ટાઈમ ફોન એવું એનો કંઠ છે માણસ, એક વાર સાંભળી એને પણ એમ થઈ જાય કે મારો કંઠ પણ કંઠ તો જડ છે. કોઈ બાઈનું નથી કેમ સાંભળેલું ને, ટોકરી વગાડી હા એ નાય નહીં એમાં, ટોકરી વાગે રણકાર નીકળી તો હોય રજકન, એમાં એમ જ વિશેષ કંઠ નું રજકન નું બંધાણ એવું હોય છે, અવાજ જ નીકળે ટોકરી વાગે ઝણાટ વાજુ બાજુ પીડ્યું રહે વાજાનો અવાજ, એવો અવાજ હોય, પણ એ તો જળની રજા છે, તે કાળે જળનું પણ તે એક પ્રકારનું છે, તારું ક્યાંથી આવી છે. હા હા હા, પાછો કંઠ એવો સારો રાખવા માટે રાખે બધું, હા હરિયાળીને આવે છે ને કઈ દૂધ સાકર ને હેલચી હરિયાળીને રાખ, જો ગાયાનો ખપ કરે તો પાંચે વસ્તુ રાખ એમ આવે છે, એવું સાંભળેલું હમણાં એને સાંભળો આવ્યો તમારો નહીં ભાવ નો ભાવ નહીં નતો છે 90 રૂપિયા કરતા એક કલાકમાં, હા હા જેઠાલ હોય તે સમજો, પણ આનો કંઠ બહુ જૂનો ભાઈ નામ જેઠાલ ભાઈ સાંભળ્યા રાખ્યા ને ભાષણ એમાં ગાયન બોલતા પિયાવા કાંઠે એવું બોલતા શું પછી ભાષાથી પિયાવા કાંઠે પંથ બન્યો છે આ વ્યાખ્યાન પૂરા થઈને જેઠાલ ભાઈ બોલતા કંઠ આટો નવરો તાંજર ને એવું તીખું ન ખાતા ઘી માં તળીનું ખાતા તે આગળ સાચ્યો છે, ત્યારે ત્યાં ગંઠ બહુ બોલ્યું હતું, મારે ત્યાં મારા પધાર્યો મારા હાથો સાચો નું થાય ચોખ્ખો હું કે તમે શકી છું, સાચો તેની વાત છે, જેઠાલાલ મોરારજી કેવા જેઠાલાલ એનો બધા જાણી સાચ્યો તે, અરે પણ એ તો જળના પરિણામ છે ભાઈ, એને રાખવા રક્ષા કરવી એ બધો વિચાર ભાવ છે, ત્યાં મૂંઝાણા થકા પૂરી ગયા આત્માની જાગૃતિને એને ખબર વિશેષ.